નમસ્તે, વંદે માતરમ. હું પટેલ તન્વી શ્રી વશિષ્ઠ વિદ્યાલયના પહેલા ધોરણમાં ઇંગ્લિશ સબ્જેક્ટ ભણાવું છું. તો બાળ મિત્રો, આજે આપણે જોઈશું જે પાંચ વોવેલ્સ આવે છે ઇંગ્લિશમાં, એ, ઈ, આઈ, ઓ અને યુ. તો સૌ પ્રથમ આપણે એ વોવેલ્સ જે આવે છે એના આપણે સ્પેલિંગ જોઈશું. તેની સાથે સ્પેલિંગ, ઉચ્ચાર અને એનો અર્થ એ સાથે આપણે જોઈશું. તો સૌ પ્રથમ પહેલી સ્પેલિંગ છે એલ એ ડી, લેડ. એનો ઉચ્ચાર થાય છે લેડ અને એનો અર્થ થાય છે છોકરો, બરાબર? એટલે આપણે આ રીતે વાંચીશું, એલ એ ડી, લેડ એટલે છોકરો. ત્યાર પછી બીજી સ્પેલિંગ છે બી એ જી, બેગ એટલે બેગ. આપણે જે સ્કૂલ બેગ હોય છે કે આપણા પપ્પા જતા હોય તો તે ટિફિનની બેગ હોય, બરાબર? ને કોઈ પણ બેગ હોય તે બેગનો ઉચ્ચાર પણ બેગ જ થાય છે અને અર્થ પણ બેગ જ થાય છે. ત્યાર પછી જોઈશું ત્રીજી સ્પેલિંગ ટી એ જી, ટેગ. ટેગ એટલે લેબલ, બરાબર? આપણે નવા કપડાં લાવીએ ત્યારે એના ઉપર ટેગ હોય છે. કોઈ પણ વસ્તુ નવી લાવીએ એટલે એના ઉપર ટેગ હોય છે, બરાબર? તો એ ટેગને ગુજરાતીમાં શું કહેવાય? લેબલ કહેવાય. તો બાળ મિત્રો, આપણે જ્યારે પણ સ્પેલિંગ લખીએ કે બોલીએ ત્યારે આપણે ઉચ્ચાર અર્થ પ્રોપરલી આપણે બોલીશું, બરાબર? કારણ કે આપણે જેવું બોલીશું તેવું જ આપણે લખીશું, એટલા માટે. ત્યાર પછી છે ડી એ એમ, ડેમ. ડેમ એટલે બંધ. હમણાં વરસાદની સિઝનમાં બહુ વરસાદ પડે ત્યારે ડેમમાં પાણી વધારે ભરાઈ જાય, બરાબર? ત્યારે ડેમ ઓવરફ્લો થઈ જાય એમ કહીએ આપણે, બરાબર? એટલે ડેમમાંથી પાણી છોડે. તો આપણે કાકરાપાર ડેમ છે, ઉકાઈ ડેમ છે, એ બધા કોઈ જોયા હશે, કોઈ નહીં પણ જોયા હોય તો એ બધાને ડેમ કહેવાય, બરાબર? તો એની સ્પેલિંગ છે ડેમ. ડેમ એટલે બંધ, બરાબર? ત્યાર પછી છે આર એ એમ, રેમ એટલે ઘેટું, બરાબર? તો જે ઘેટું હોય છે એને રેમ કહેવાય. તો આર એ એમ એનો સ્પેલિંગ છે, એનો ઉચ્ચાર થશે રેમ અને એ રેમનો અર્થ થાય ઘેટું. ત્યાર પછી આપણે જોઈશું નેક્સ્ટ સ્પેલિંગ સી એ એન, એટલે સી એ એન એનો ઉચ્ચાર થશે કેન. કેનનો અર્થ થાય બરણી, બરાબર? તો આપણે જોઈએ કે અહીં બધી આપણે સ્પેલિંગ જોઈ, એના ઉચ્ચાર જોયા અને એનો અર્થ પણ જોયો. તો બાળમિત્ર, આપણે સ્પેલિંગની સાથે એનો ઉચ્ચાર પણ બોલીએ અને એનો અર્થ પણ લખીશું. ત્યાર પછી આપણે એની એક્ટિવિટી જોઈશું, સ્પેલિંગને તેના ઉચ્ચાર સાથે જોડો. તો બાળમિત્રો, આપણને જો સ્પેલિંગ યાદ હોય અને એનો ઉચ્ચાર નહીં ખબર હોય તો પછી કઈ રીતે આપણે કરી શકીએ? તેથી આપણે એ પણ મોડે કરીશું. તો આપણે આ જે સ્પેલિંગ છે એના ઉચ્ચાર અહીં લખેલા છે, તો આપણે એ સ્પેલિંગ સાથે તેના ઉચ્ચારને આપણે જોડીશું. તો સૌ પ્રથમ સ્પેલિંગ છે ડી એ એમ, બરાબર? ડી એ એમ, ડેમ. તો આપણે અહીં શોધીશું કે ડેમ ક્યાં છે, તો આ રહ્યું ડેમ. તો આ જે છે તે ડેમને એના ઉચ્ચાર સાથે જોડીશું. ત્યાર પછી છે બી એ જી, બેગ. એનો ઉચ્ચાર શું થાય? બી એ જી, બેગ. તો બેગ ક્યાં છે, આ રહ્યો એનો ઉચ્ચાર. તો આપણે એને અહીં જોડીશું. ત્યાર પછી છે એલ એ ડી, લેડ. લેડ, બરાબર? તો ક્યાં છે લેડ? તો કે આ રહ્યું એલ એ ડી, લેડ. લેડ એટલે છોકરો. હમણાં અહીં આપણે એને એના ઉચ્ચાર સાથે જોડીશું. ત્યાર પછી નેક્સ્ટ છે આર એ એમ, રેમ, બરાબર? આર એ એમ નો ઉચ્ચાર શું થાય? રેમ. તો એના ઉચ્ચાર સાથે આપણે એને જોડીશું. તો આપણે શોધીશું કે એનો ઉચ્ચાર ક્યાં છે, તો કે આ રહ્યો. તો આપણે એને એના ઉચ્ચાર સાથે જોડીશું. ત્યાર પછી લાસ્ટ સ્પેલિંગ છે ટી એ જી, ટેગ, બરાબર? એનો ઉચ્ચાર શું થશે? ટેગ. તો આપણે અહીં શોધીશું કે ટેગ ક્યાં છે, તો કે આ રહ્યું. ટેગ એટલે શું? લેબલ. તો આપણે એના ઉચ્ચાર સાથે જોડીશું. તો બાળ મિત્રો, આજે આપણે ઓ વોવેલ્સની બધી સ્પેલિંગ જોઈ, એનો સ્પેલિંગ જોઈ, એનો ઉચ્ચાર જોયો અને એનો અર્થ શું થાય છે તે પણ આપણે જોયું. તો આપણે ઘરે રહીને આ સ્પેલિંગ પણ મોડે કરીશું, તેથી જેથી આપણને એનો ઉચ્ચાર કે એનો અર્થ એ બધું આપણને ખબર પડે. થેન્ક યુ. નમસ્તે.